રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગના બનાવ બાદ વડોદરા ફાયર બ્રિગેડનું તંત્ર પણ સઘાડા જાગી ઉઠ્યું છે. આજરોજ મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રીલ કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં આગનો બનાવ બન્યા બાદ શહેરની સરકારી હોસ્પિટલમાં આગના બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે આજે મોકડ્રીલ યોજવાનું આયોજન કરાયું હતું. રાજકોટમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડનો બનાવ બન્યો જેમાં 5 નિર્દોષ દર્દીઓએ જાન ગુમાવી. આ કરુણ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે આ કોવિડ હોસ્પિટલમાં બનતા આ બનાવને લઈને અગમચેતીના ભાગરૂપે સ્થાનિક તંત્ર એલર્ટ થયું છે, જે અંતર્ગત આજે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રીલ કરવાનું આયોજન કરાયું હતું. સયાજી હોસ્પિટલમાં અગાઉ પણ 3 મહિના પહેલા કોવિડ કેર સેન્ટરમાં આગનો બનાવ બન્યો હતો, જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હોસ્પિટલની જે કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ છે 550 બેડની, તેના ત્રીજા માળે કે એટલે કે જ્યાં અમે સામાન્ય દર્દીઓ રાખતા હોય છે કોરોનાના, કે જેને ઓક્સિજનની ઓછી જરૂર હોય, વેન્ટિલેટરની જરૂર ન હોય, ત્યાં અમે ફાયર વોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે. એસએસજી હોસ્પિટલમાં આગ પણ ઘણીવાર પહેલાં ફાયર વોક એક્સરસાઇઝ કરેલી જ છે, પહેલાં 6 મહિના પહેલાં કરેલી છે, એના 6 મહિના પહેલાં કરે, એટલે આ એક રેગ્યુલર એક્સરસાઇઝ છે અમારા માટે. ભલે અમારી પાસે ગમે એટલા એનઓસી હોય, છતાં પણ અમે આ એક્સરસાઇઝ રેગ્યુલર ધોરણે કરીએ જ છીએ. કોરોના પહેલાં પણ કરતા હતા અને કોરોના પીરિયડમાં પણ કરવાના છે. સરકારની સૂચના છે જ કે જ્યાં જ્યાં કોરોના ડેડિકેટેડ હોસ્પિટલ હોય ત્યાં રેગ્યુલર ધોરણે મોક એક્સરસાઇઝનું આયોજન કરવું, તો એના ભાગરૂપે અમે આજે કોરોના બિલ્ડિંગમાં મોક એક્સરસાઇઝનું આયોજન કર્યું છે. અને આમાં અમે ઇલેક્ટ્રિક આગ લગાડવાના છીએ, કે જે આગ સી કહેવાય, એ આગનું અમે આગમન કર્યું છે. અને આ અમે અલગ અલગ ટીમો બનાવી છે, ડૉક્ટર ટીમ, નર્સિંગ ટીમ, ક્લાસ 4ની ટીમ. તો અત્યારે ત્રીજા માળે જેવી આગ લાગશે એટલે તરત જ અમારી ડૉક્ટર ટીમ એક્ટિવ, નર્સિંગ ટીમ એક્ટિવ થઈ પેશન્ટને ઇવેક્યુએટ કરવાની કોશિશ કરશે. અને જેવા બિલ્ડિંગમાંથી બહાર કાઢી અને એસેમ્બલ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે બિલ્ડિંગની બહાર, ત્યાં એસેમ્બલ પોઈન્ટ ઉપર સારવાર આપવામાં આવે છે. અને જેવી સારવાર પતે એટલે ત્યાંને એમ્બ્યુલન્સમાં લઈ અને આ કેમ્પસમાં અલગ અલગ બીજા હોડ છે ત્યાં હોડમાં દર્દીને શિફ્ટ કરવામાં આવશે, એટલું આયોજન છે હાલમાં. હા, આજે જે મોકડ્રીલ કરવામાં આવી છે તે કોવિડ હોસ્પિટલની અંદર જે લાગતી જે આગ છે તેમાં કેવી રીતે કામગીરી કરવી તેની જાણકારી આપવામાં આવેલ છે. હવે થોડા દિવસ પહેલાં, આજથી 2 દિવસ પહેલાં જે રાજકોટમાં આગ લાગી હતી જે હોસ્પિટલમાં, તેમાં 6 માણસો, જે 6 કોરોનાની સારવાર લઈ રહેલ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે આગના કારણે. તો આવા બનાવ આપણા ત્યાં એસએસજી હોસ્પિટલમાં ના બને તે માટે સ્ટાફને જાગૃત કરવા માટે આ મોકડ્રીલ રાખવામાં આવી છે. હા, મોકડ્રીલમાં એ હિસાબથી છે કે કોરોનાના જે પેશન્ટ, જે દર્દીઓ છે, તેમને કેવી રીતે બચાવવા તથા એમની સાથે જે રિલેશનમાં જે આવેલ અથવા તો જે નર્સિંગ સ્ટાફમાંથી જે ફસાયેલ કે સર્વન્ટ સ્ટાફમાંથી કેટલાક લોકો એમનું જે કામ છે તેનું પાલન તો કરતા હોય છે પણ આગના કારણે ઘેરાઈ જતા હોય છે અને બેભાન થઈ જતા હોય છે આગના ધુમાડાના કારણે. તો તેમને કેવી રીતે બચાવવા અને જાનહાનિ રોકવા માટે આ મોકડ્રીલ કરવામાં આવેલ છે. ટોટલ 6 ફાયરમેન છે અને મોકડ્રીલની અંદર જે બચાવ માટે આવેલ છે તે બચાવ કામગીરી સર્વન્ટ સ્ટાફ તથા સિક્યુરિટી સ્ટાફના જે મદદથી જે કરવામાં આવી છે તે મોટું ભાગરૂપે છે.